નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના ભાજપ પર આકરા રાજકીય પ્રહારો. શક્તિસિંહ ગોહિલ દ્વારા આકરા પ્રહારો કરતા જણાવવામાં આવ્યું છે કે અમારા ઉમેદવારોને ફોર્મ ખેંચવા ભાજપે 15 કરોડ રૂપિયાની ઓફર પણ કરી હતી. રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એક સભામાં ભાજપ પર રાજકીય પ્રહારો સાથે આક્ષેપ કરતા કહ્યું હતું કે અમારા કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા અને ચૂંટણી નહીં લડવા ભાજપે 15 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં 3 દિવસ ગરમીને લઈને હીટવેવની આગાહી કરવામાં આવી છે. જોકે ગુજરાતમાં મતદાનના દિવસે પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે, યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં 3 દિવસ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે રાજ્યના મધ્ય, ઉત્તર અને દક્ષિણના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થશે. સૌથી વધારે તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી અને સૌથી ઓછું તાપમાન 32 ડિગ્રી દેવભૂમિ દ્વારકામાં. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો લોકસભા ચૂંટણીના 3જા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે. લોકસભા ચૂંટણીના 3જા તબક્કાના પ્રચાર પડઘમ આજથી શાંત થઈ જશે. 3જા તબક્કામાં 7મી મેએ 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થશે. જોકે ગુજરાતમાં મુખ્ય 2 રાજકીય પક્ષો વચ્ચે જંગ થશે. આજ સાંજથી ઉમેદવારોની ખાટલા પરિષદનો પ્રારંભ થશે. જોકે ગુજરાતમાં 25 બેઠક માટે ચૂંટણી યોજાશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ક્ષત્રિય સમાજ બાદ કોળી સમાજ ભાજપથી નારાજ થયો છે. અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કનુ દેસાઈના વિવાદિત નિવેદન બાદ કોળી સમાજ નારાજ થયો છે. કોળી સમાજના અપમાન બદલ ભાજપ માફી માંગે, જો ભાજપ માફી નહીં માંગે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું તેવું પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજની માફક અમે ક્ષમતાવાળા નથી કે મહાસંમેલન કરી શકીએ, પરંતુ અમારો રોષ મતપેટીમાં વ્યક્ત કરીશું તેવું કોળી સમાજ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. જોકે ભાજપના નેતા અને મિનિસ્ટર કનુભાઈ દેસાઈ હવે કોળી જ્ઞાતિનું અપમાન કરી રહ્યા છે. તેઓ વિડીયોમાં બોલી રહ્યા છે કે કોળિયા એટલે કોળી કૂટાય અને ધોળિયા છૂટાય. સત્તાના અહંકારમાં નેતાઓ બેફામ વાણી વિલાસ કરે છે અને ભાજપના નેતાઓ મૌન બની ખેલ જુએ છે. દેશના પ્રધાનમંત્રી શ્રી 2 દિવસ સુધી ગુજરાતમાં અનેક સભાઓ કરીને ગયા, પરંતુ દેશની માતાઓ અને બહેનો માટે અપશબ્દ બોલનાર તથા અસ્મિતાને ઠેસ પહોંચાડનાર માટે એક શબ્દ પણ બોલ્યા નથી. જોકે કોળી સમાજ દ્વારા આક્ષેપો કરતા જણાવવામાં આવ્યું છે કે હવે ભાજપના નેતાઓ બેફામ બોલી રહ્યા છે, હવે કોળી સમાજ માટે પણ અભદ્ર ટિપ્પણી કરી છે તેનો વળતો જવાબ આપીશું તેવું કોળી સમાજ જણાવી રહ્યો છે. કનુભાઈ દેસાઈ જે બોલ્યા છે અમારા સમાજ વિશે, કોળી સમાજ વિશે, એની તાત્કાલિક ધોરણે માફી માંગે અને ખૂણામાં બેસીને નહીં, પ્રેસ બોલાવે અથવા જાહેર મંચ ઉપર માફી માંગે એ જ અમારી માંગણી છે. અને જો આવું નહીં થાય તો સાહેબ આવતા દિવસોમાં લોકશાહી ઢબે, આંગળીના ટેરવે, અમે કોઈ પણ દિવસ ભાજપને મત નહીં આપીએ. જે લોકો અમારા સમાજને કચડવાની કોશિશ કરે છે, જે અમારા સમાજનું અપમાન કરી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે, 40%ની ડ્યુટી લાદી છે. અગાઉ 8 ડિસેમ્બર 2023ના રોજ નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જોકે હવે ખેડૂતોની બધી જ ડુંગળીઓ વેચાઈ ગઈ છે ત્યારે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. જોકે આનાથી ખેડૂતોને હવે કાંઈ જ ફાયદો નહીં થાય. સરકારે ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લાદવાનો પણ નિર્ણય લીધો છે. આ સાથે લઘુત્તમ નિકાસ કિંમત 45,800 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ડુંગળીના ભાવ સ્થિર થયા છે. આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો મતદાનના દિવસે ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ. મતદાનના દિવસે મતદાન મથકની
100 મીટર ત્રિજ્યામાં અને મતદાન મથકની અંદર ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ, ચાર્જમાં હોય તેવા અધિકારીઓ, ફરજ પર મૂકેલા સલામતી અધિકારી તથા ચૂંટણી ફરજ પરના અધિકારીઓને આ શરતો પડશે નહીં. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. ચૂંટણી પહેલાં ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. 15 કિલો ડબ્બાની કિંમત 2565 રૂપિયા થઈ ગઈ છે. જોકે મગફળીની આવક ઘટી છે તેથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે રાજકોટના તેલ બજારમાં સિંગતેલમાં 10 રૂપિયાનો વધારો થયો છે. હજુ 1 અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધઘટ થઈ શકે છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલા વિવાદ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું. પીએમ મોદીએ ઉમેદવારને કેમ ન હટાવ્યા? પ્રિયંકા ગાંધી. રૂપાલા ટિપ્પણી વિવાદ અને ક્ષત્રિયોના રોષ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. બનાસકાંઠાની રેલીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે અહીં રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીએ સાંભળી તમારી વાત, એ ઉમેદવારને કેમ ન હટાવાયા? હું બહેનોનો વાયદો કરું છું કે અમને મોકો મળ્યો તો અમે મહિલાઓનું આવું અપમાન થવા દેશું નહીં. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. સોનાના ભાવમાં આજે ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. આ સપ્તાહમાં સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સોનાના ફ્યુચર કોન્ટ્રાક્ટના જૂન 2024ના ભાવ MCX પર 809 રૂપિયા ઘટીને ₹70,677 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યા છે. રેકોર્ડ હાઈથી સોનું અત્યાર સુધીમાં 3,300 રૂપિયા સસ્તું થયો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ એપીએમસીમાં નવા ભાવ સામે આવ્યા છે. રાજકોટ એપીએમસીમાં 3 મેના રોજ કેટલાક પાકોના ભાવ સામે આવ્યા છે. જોકે અહીંયા ભાવ પ્રતિ ક્વિન્ટલ એટલે કે પ્રતિ 5 મણના આપેલા છે. રાજકોટ એપીએમસીમાં 3 મેના રોજ કપાસના ભાવ 5,500 રૂપિયાથી 7,700 રૂપિયા પ્રતિ 5 મણના રહ્યા છે. જોકે ઘઉંના ભાવ 1840થી 3,225 રૂપિયા રહ્યા હતા. મગફળીના ભાવ 4,085થી 6,855 રૂપિયા રહ્યા હતા. ચોખાના ભાવ 1,600 રૂપિયાથી 2,405 રૂપિયા રહ્યા હતા. જોકે બાજરાના ભાવ 1,500 રૂપિયાથી 2,615 રૂપિયા રહ્યા હતા. જુવારના ભાવ 1,500 રૂપિયાથી 4,510 રૂપિયા રહ્યા હતા. જોકે મિત્રો આ તમામ ભાવો પ્રતિ 5 મણના આપેલા છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.